तारों ने मारो संबंध न्यारो, तारों ने मारो संबंध न्यारो, मन याद आवशे तारो सतवारो, मन याद आवशे तारो सतवारो। અમે 65 વર્ષથી એક સાથે, એટલે હું તમને એક વાક્યમાં કહું ને તો અમારા યુધિષ્ઠિર ત્યારે એને કીધું ને, કોઈ કીધું બે જણને દુર્યોધન બેને બોલાયા, યુધિષ્ઠિર કીધું જેટલા દુર્યોધન છે એના નામ લખી લાવો, અને દુર્યોધન જેટલા સજ્જન છે એના નામ લખી લાવો, અને બે કાગળિયા કોરાયા। યુધિષ્ઠિર ને આ દુનિયામાં કોઈ દુર્જન દેખાય નહીં, જયઘોષ્ઠિર મહારાજ ને આ દુનિયામાં કોઈ ખરાબ નહીં, પાપી માં પાપી જીવો છે, અંદર પિતાની આલોચનાઓ ફરી લગ્ન કર્યા, લગ્ન કરી એકદમ ખાનદાન હતા, એકદમ એને આ છોકરાને મારે બરાબર મારો દીકરો બન્યો, પણ પેલો 8-10 વર્ષનો છોકરો એને આજુબાજુ વાળા બધા એમ ડાબી ભરી, આ તો તારી ઓળમાન માં, આ તો તારી ઓળમાન માં, એટલે એને એના પછી જાગર નહીં કહી, આ ભાઈ ને એમ કે મારે કોઈ પણ હિસાબે આની કરવો। પ્રસંગ એવું બન્યું, એક દાડો ટેબલ ઉપર એક ફૂલદાની નો કાચું રસ્તો ફૂટી આ છોકરા રમાઈ ગયો છોકરો, એમ મારો આવી ગયું પપ્પા આવે એટલું લાગે ખબર જવા ગળા બધા મને ડૂબી નાખે અંતે ગયો, કાલે પપ્પા આવ્યા પેલી એ પૂછે છે કે આ કોને આ કોને તોડ જોયું, મારે તારી હાચી મમ્મી દીધી, આ મારી હાચી મમ્મી, કોઈ પણ તકલીફો આવી છે એ તકલીફો બધી અમને એમને માફ, મેં મારો પોતાનો અનુભવ કહું છું કે પૂનામાં સબ્જેક્ટ એકદમ ખરાબ થઈ, ચાલુ ચોમાસે નીકળવું પડે, નીકળીને અમદાવાદ આવવું પડે, આંબાવાડી આવી ગયા છીએ, ઓપરેશન કરાયું, 3 સ્ટેન્ડ મુકાયા, અને સ્ટેન્ડ મુકાઈને જ્યાં આપાસમાં આવ્યા ને રાત્રે એકદમ તકલીફ થઈ વધી ગઈ, રાત્રે 11 વાગે મેં સાસુને કીધું કે સાહેબ તો ફોન કર, રાત્રે 11 વાગે કચેરી લીધે ફોન કરાય, એ મુંબઈ હતા, મેં અમે અમદાવાદ હતા, તકલીફ બહુ વધી ગઈ એકદમ, અને સાહેબ જાગ્યા અને ધ્યાનમાં બેઠા અને 10 મિનિટમાં મને એમને સાહેબ એનું નામ કેમ લખ્યું, કારણ આ એમને બધા સાધુ મૂકી, અને બીજી એક વાત તમને કહી દઉં, મેં આ યુધિષ્ઠિર છે એટલે આ યુધિષ્ઠિરથી રાજમાં ચાલે ખબર છે તમને, એટલે અમદાવાદ ત્યાં જોડે અર્જુન જોઈએ, જોડે ભીમ જોઈએ, તો સાહેબે જેમ લખી તેમના માટે લખ્યું એમ મૌખિક કહી દીધું કે અમદાવાદ સેકન્ડ એમ સાહેબે એક પહેલા ત્યાં અમને થિયેટરમાં જ કીધું આ તમારો રાજા થશે, મેં કીધું સાહેબ આજે પત્ર કરાવે ને મારી ત્યાં 100 લસા, મેં કીધું અત્યારે મારા ગુરુમાં બેઠા છે ના, આ તારા ગુરુમાં ત્યાં ગયા થી હયાથી પછી ની આપણે બી લસા વિચારીએ નહીં, અને પછી બને કે એમને કીધું અમને કે આ રાજા તમારા, અને મંત્રી તરીકે ચંદ્રશેખર ધર્મજી હેમચંદ્ર અને ગુંડ તારો ને મારો સંબંધ ન્યારો, મને યાદ આવશે તારો સતવારો।